ઓકે બચ્ચા લોક, સો હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ આલ્ફા વિદ્યા સંકુલ. અહીંયા આપણે વાત કરીએ છીએ તમારા ધોરણ 8ના ચેપ્ટર નંબર 16 પ્રકાશની. ઓલરેડી બે લેક્ચર જે છે એ અપલોડ થઈ ગયા હશે અને આજનો આપણો જે લેક્ચર છે આ પાર્ટ નંબર 3 છે. લાસ્ટ લેક્ચરમાં યાદ કરો આપણે પરાવર્તન એટલે શું અને ત્યારબાદ પરાવર્તનના નિયમ વિશેનો અભ્યાસ કર્યો હતો કે તમારી આસપાસની તમને જેટલી પણ વસ્તુઓ દેખાય છે એ વસ્તુઓને આપણે બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ. અમુક વસ્તુઓ એવી છે જેમને પોતાનો પ્રકાશ છે, જેમ કે લાઇટ, સૂર્ય અથવા તો કોઈ સળગતી મીણબત્તી. તો આવા પદાર્થો જે છે એ પોતે પ્રકાશને ઉત્પન્ન કરે છે. પણ બીજી બાજુએ મોટાભાગના પદાર્થો જે છે એ બધા પ્રકાશિત છે, એટલે કે તેમને પોતાનો પ્રકાશ નથી, જેમ કે હું, તમે, તમારી આજુબાજુની બધી વસ્તુઓ. તો આવા પદાર્થો કે જે પોતાનો પ્રકાશ ધરાવતા નથી એ આપણને કઈ રીતે દેખાય છે? તો એ દેખાવાનું કારણ છે પરાવર્તન. પ્રકાશ જે છે એ પદાર્થ પર પડશે, જેમ કે અત્યારે પ્રકાશ જે છે એ મારા પર પડે છે. મારી સપાટી જે છે એ પ્રકાશનું શું કરશે? પરાવર્તન કરશે. અને એ પરાવર્તન પામેલો પ્રકાશ જે છે એ તમારા સુધી પહોંચશે, એટલા માટે તમને હું દેખાવાનો છું. આ રીતે આપણે પરાવર્તનની ઘટના સમજાતા અને પરાવર્તનની ઘટના આપણને ખબર છે બે નિયમનું પાલન થાય તો અને તો જ તમને જોવા મળે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છીએ. તો આજના લેક્ચરનો અત્યારનો આપણો જે ટોપિક છે એ છે સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ. ઓકે, આજે આપણે વાત કોની કરશું? સમતલ અરીસાની. સમતલ અરીસાને આપણે બધા જ ઓળખીએ છીએ, ચેપ્ટર નંબર 16 જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. સમતલ અરીસો એટલે જે અરીસો આપણે ઘરે યુઝ કરીએ છીએ. તમે સવારે ફ્રેશ થઈ અને પછી પોતાનું ફેસ જે અરીસામાં જોવો છો એ સમતલ અરીસો કહેવાય, જેની સપાટી એકદમ સમતલ હોય. તો એ સમતલ અરીસાની સપાટી કઈ રીતે પરાવર્તન કરે છે એની આપણે ચર્ચા અહીં કરવાની છે. જુઓ, ઓકે, તો આજના આપણા ટોપિકનું નામ પણ આપણે અહીંયા લખી નાખીએ કે સર આજે વાત કરવાના છે સમતલ અરીસાની. સમતલ અરીસો, સમતલ અરીસો જે છે એ પ્રકાશનું કઈ રીતે પરાવર્તન કરે છે અને પછી તમને કઈ રીતે પ્રતિબિંબ જોવા મળે છે એની ચર્ચા તમારે આજના લેક્ચરમાં કરવાની છે. કરીએ સ્ટાર્ટ. જુઓ, આકૃતિમાં તમને ક્લિયરલી દેખાય છે એક સમતલ અરીસો મેં તમને દર્શાવેલો છે. હવે આ આકૃતિની અંદર સમતલ અરીસાને આપણે આ રીતે હોરિઝોન્ટલ રાખેલો છે, આડો. આ તમને જે એમ એમ ડેસ્ક દેખાય છે ને, એમ એમ ડેસ્ક અથવા તો અહીંયા આપણે એમ એમ વન લખ્યું છે, તો એ એમ એમ વન સમતલ અરીસો દર્શાવે છે. સમતલ અરીસો, અથવા તો તમે એવું પણ કહી શકો કે સમતલ અરીસાની જે છે એ પરાવર્તક સપાટી. હવે હું અહીંયા આ રીતે તમને થોડીક લાઈન કરીને આપું છું. આ લાઈનનો અર્થ બાળકો એવો થાય કે આ બાજુ પ્રકાશ જે છે એ પહોંચવાનો નથી. આપણે ત્યાં કંઈક કલર કરી દીધો છે અથવા તો તમે કોઈ એક પાતળું પડ જે છે એ પાછળ લગાવી દીધું છે. તમે ઘરે જોજો, તમારો અરીસો જે હશે એની પાછળ તમને એક અપારદર્શક ડાર્ક પદાર્થ, બ્લેક કલરનો અથવા તો બ્રાઉન કલરનો પદાર્થ ચોટેલો દેખાશે, કારણ કે તમારે પ્રકાશને એક જ બાજુએ રાખવાનો છે. આમ પ્રકાશ જે છે એ તમારો ઉપરની બાજુએ જ રહે છે એવું દર્શાવે છે આ લાઇન્સ. તો આપણી પાસે આ રીતે એક સમતલ અરીસો આવી ગયો છે. પછી આપણે એ સમતલ અરીસાની સામે એક વસ્તુને રાખી છે. ક્યાં છે એ વસ્તુ? જુઓ, આ ઓ. ઓ એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે એક વસ્તુ. અને આ વસ્તુની અંદરથી પછી પ્રકાશ બહાર નીકળે છે. હવે આમ જોવા જઈએ તો કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશના ઘણા બધા કિરણો બહાર નીકળતા હોય, પણ અત્યારે માત્ર સમજવા માટે આપણે બે કિરણો જે છે એને આકૃતિમાં દોરીએ છીએ. ઓકે, તો જુઓ અહીંયા, તો તમારી આ વસ્તુની અંદરથી બે પ્રકાશના કિરણો જે છે તે બહાર આવે છે. પહેલું પ્રકાશનું કિરણ આ રીતે અને સમતલ અરીસા સાથે એ બિંદુએ અથડાય છે, અને ત્યારબાદ બીજું પ્રકાશનું કિરણ આ રીતે બહાર નીકળે છે અને સમતલ અરીસા સાથે બી બિંદુએ અથડાય છે. આમ એ અને બી જે છે એ તમારા આપાત બિંદુઓ છે. શું છે? આપાત બિંદુઓ, જે જગ્યાએ પ્રકાશ અરીસા પર પડે છે. એ અને બી આપણા શું છે? આપાત બિંદુઓ. હવે આપણે કરાવવાનું શું છે? તો આપણે કરાવવાનું છે પરાવર્તન. પરાવર્તન તમને ખબર છે કે ભટકાઈને પ્રકાશ જે છે એ પાછો
ઉપરની તરફ જવાનો છે, સપાટી પરથી પ્રકાશનું અથડાઈને ફરી પાછું આવવું, એને જ તો પરાવર્તન રિફ્લેક્શન કહેવામાં આવે છે. પરંતુ પરાવર્તન કરાવવા માટે બે નિયમનું પાલન થવું જોઈએ. હવે જુઓ કે રીતે આપણે અહીંયા એ નિયમનું પાલન કરાવીએ છીએ. તો આ તમારી પાસે આપાત બિંદુ છે, તો ત્યાં આપણે હવે ડ્રો કરશું સપાટીને લંબ. યાદ કરો પરાવર્તનના નિયમમાં લંબ આવતો હતો. તો આ તમને જે ડોટ ના ફોર્મમાં લાઈન દેખાય છે એ છે તમારો લંબ. આ આપાત કિરણ છે, અત્યારે આ પહેલા કિરણ પર ફોકસ કરજો, ઓકે? અને બાજુમાં એની પાસે લંબ છે તો અહીંયા એક ખૂણો બને. આ ખૂણાને શું કહેવાય? આપાત કોણ. પરાવર્તનનો પહેલો નિયમ કે જેટલું મૂલ્ય આપાત કોણનું હોય એટલું જ મૂલ્ય પરાવર્તન કોણનું હોવું જોઈએ. એટલે તમારું પ્રકાશનું એ આપાત કિરણ પરાવર્તન પામીને એ રીતે ગતિ કરશે જેથી જેટલો ખૂણો આપાત કોણનો હતો એટલો જ ખૂણો તમને સામે પરાવર્તન કોણનો મળવો જોઈએ. એટલે આ તમારું પ્રકાશનું કિરણ ભટકાય અને પછી પાછું જાય છે આ રીતે. અને જો ખૂણાનું માપ એટલું જ છે, દેખાય છે, જેટલો તમારો આપાત કોણ હતો એટલો જ તમારો પરાવર્તન કોણ થાય છે. આ ઉપરાંત બીજા પણ પરાવર્તનના નિયમનું પાલન ત્યાં ને ત્યાં જ થઈ જાય છે. જો આપાત કિરણ પણ તમારું કોના સમતલમાં? સ્માર્ટ બોર્ડના સમતલમાં. પરાવર્તિત કિરણ પણ તમારું કોના સમતલમાં? બોર્ડના જ સમતલમાં. અને લંબ પણ કોના સમતલમાં? બોર્ડના જ સમતલમાં. આમ બંને પરાવર્તનના નિયમનું પાલન કરી અને તમને પરાવર્તિત કિરણ જે છે એ ઉપરની તરફ એસી મળે છે. ઓ એ શું હતું તમારું? આપાત કિરણ. અને બીજું એસી આપણને શું મળ્યું? પરાવર્તિત કિરણ. હવે આ સેમ વસ્તુ જે છે એ બાળકો તમારે કરવાની છે. કોની હારે? બીજા આપાત કિરણ સાથે. તો તમારું બીજું આપાત કિરણ કયું છે? ઓ બી. દેખાય છે ને આકૃતિમાં બધાને? આ ઓ થી લઈ અને બી સુધીનું. અહીંયા પણ તમારે પરાવર્તન કરવાનું છે, એટલે કે આપણે એ પ્રકાશના કિરણને સપાટી પરથી અથડાવીને પાછું મોકલવાનું છે. નિયમનું પાલન થવું જોઈએ. આ વખતે જો તમારો આપાત કોણ કેટલો બનશે, તો આ તમારું આપાત કિરણ અને આ બિંદુ બી આગળનો લંબ, તો તમારો આપાત કોણ જે છે એ પહેલા આપાત કોણ કરતા થોડોક મોટો થશે. તો આ વખતે પરાવર્તન થયા બાદ જે તમારું પરાવર્તિત કિરણ જાય છે ત્યાં પણ તમારે ખૂણો જે છે એ થોડો મોટો લેવાનો છે. એટલે તમને આ રીતે પરાવર્તિત કિરણ બી ડી મળે છે. આપાત કોણ મોટો, તો પરાવર્તન કોણ પણ તમારા બીજા કેસની અંદર થોડોક મોટો. આમ આકૃતિમાં હવે આપણને બીજું જે છે બી ડી પરાવર્તિત કિરણ મળી ગયું છે. આમ બંને પરાવર્તિત કિરણ આપણી પાસે આવી ગયા છે. હવે તમારે શું જોઈએ છે? પ્રતિબિંબ જોયા છે, ઇમેજ. હવે પ્રતિબિંબ કઈ જગ્યાએ બને? તો જે જગ્યાએ પરાવર્તિત કિરણો ભેગા થાય. ખાસ કાનથી સાંભળજો કે એકદમ સમજીને, કે તમને ઇમેજ અથવા તો પ્રતિબિંબ એ જગ્યાએ મળે જ્યાં તમારા પરાવર્તિત કિરણો ભેગા થાય છે. હવે અહીંયા જુઓ, વિચારો, શું તમારા પરાવર્તિત કિરણો ભેગા થાય છે? તો સર પરાવર્તિત કિરણો તો ક્યાંય ભેગા થાય એવું લાગતું નથી, કેમ કે એસી જે છે એ આ રીતે જાય છે અને બીડી જે છે એ આ રીતે જાય છે. બંને એકબીજાથી અલગ પડે છે. આનો અર્થ એવો થાય કે વાસ્તવમાં ફોર રિયલ આ બંને પરાવર્તિત કિરણો જે છે એ ઉપરની બાજુએ ભેગા થવાના નથી. હવે જો તમારા પ્રકાશના પરાવર્તિત કિરણો વાસ્તવમાં ભેગા ના થાય તો તમને પ્રતિબિંબ વાસ્તવિક ના મળે. પણ આપણને તો ખબર છે કે સમતલ અરીસાની અંદર તમને પ્રતિબિંબ મળે છે. હા, એ વસ્તુ એકદમ સાચી કે ક્યારેય આપણને આપણી તરફ જે તરફ વસ્તુ હોય એ જ તરફ પ્રતિબિંબ નથી મળતું. તો એ પ્રતિબિંબ મેળવવા માટે આપણે શું કરીએ? આભાસી રીતે પરાવર્તિત કિરણોને અંદરની તરફ અથવા તો અહીંયા વાત કરીએ તો પાછળની તરફ લંબાવીએ. જો લંબાવીએ તો આ તમારું પહેલું પરાવર્તિત કિરણ જે એસી હતું એને તમે પાછળ આ રીતે લંબાવો તો અહીંયા જશે. તમારું બીજું જે પરાવર્તિત કિરણ બીડી હતું એને તમે પાછળની તરફ આ રીતે લંબાવશો તો આગળ જઈ અને કોઈ એક બિંદુ આગળ બંને ભેગા થઈ જાય છે. અને જેવા તમારા પરાવર્તિત કિરણો ભેગા થાય તો તમને ત્યાં પ્રતિબિંબ મળી જાય.
આમ આઈ જે છે એ આપણું શું છે? પ્રતિબિંબ છે, ઇમેજ. આમ આકૃતિ પરથી આપણને ક્લિયરલી દેખાય છે કે જે આપણી વસ્તુ ઓ હતી એનું આપણને અરીસાની અંદર પ્રતિબિંબ મળે છે આઈ. એ પ્રતિબિંબ વાસ્તવિક નથી, કારણ કે તમારા પરાવર્તિત કિરણો જે છે એ વાસ્તવમાં ભેગા નથી થયા, આભાસી રીતે આપણે એમને ભેગા કર્યા છે. સો આ રીતે તમારો સમતલ અરીસો જે હોય છે તે પ્રતિબિંબની રચના કરે છે. આ સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ કેવું છે? ખાસ યાદ રાખજો, આભાસી છે. અને આમ પણ આપણને ખબર જ છે કે આપણને એક આભાસી પ્રતિબિંબ મળે છે. હકીકતની અંદર એ કોઈ દુનિયા જ નથી ને. તમે અરીસાની સામે ઊભા હોય તો આપણને ખબર છે કે પ્રતિબિંબ આપણું અરીસાની અંદર દેખાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે હું અહીંયા આ રીતે ઊભો છું અને અહીંયા અરીસો છે, તો મને મારું પ્રતિબિંબ અરીસાની અંદર દેખાય. અને અંદર તો કંઈ છે જ નહીં, પાછળ તો દિવાલ છે. આમ એક આભાસી તમને દુનિયાની અંદર તમારું પ્રતિબિંબ દેખાશે જે પોતે રિયલ નથી. આમ સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ કેવું છે? આભાસી. આ ઉપરાંત હજી પણ તમે સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબ વિશે થોડી બાબતો જે છે એ કહી શકો. કઈ કઈ બાબતો આપણે કહી શકીએ? જો એક આકૃતિ દ્વારા સમજીએ. સમતલ અરીસાની જે આપણે આકૃતિ લેશું પ્રતિબિંબ વાળી, અને પછી બીજી બે ત્રણ વસ્તુઓ સમજીએ. અહીંયા જોઈએ આપણે એક આકૃતિની મદદથી થોડુંક વધારે ઇફેક્ટિવલી સમજીએ. જો અહીંયા આપણી પાસે એક આકૃતિ છે, સમતલ અરીસાની સામે એક વ્યક્તિ ઊભો છે. માની લો કે તમે જ ઊભા છો. તો જો કઈ રીતે તમને પ્રતિબિંબ જોવા મળશે? તો પહેલી વસ્તુ, અરીસાની પાછળ તમને આ પ્રતિબિંબ મળે છે એટલે એ આભાસી છે. ત્યાં કોઈ એક બીજો વ્યક્તિ હોય એવો તમને આભાસ થાય છે. બીજી એક વસ્તુ જોજો કે તમે જ્યારે અરીસાની સામે ઊભા રહ્યો છો તો તમારું પ્રતિબિંબ એ અરીસાની પાછળ એટલા જ અંતરે હોય જેટલા અંતરે તમે અરીસાની આગળ હોય. તમે અરીસાની એકદમ નજીક ઊભા રહ્યો તો પ્રતિબિંબ પણ તમારું નજીકમાં મળે. તમે અરીસાથી થોડાક દૂર વયા જાઓ તો પ્રતિબિંબ પણ તમારું દૂર જાય. આ પ્રવૃત્તિ તમે આ વખતે ઘરે કરજો. તમે અરીસાની અંદર પોતાનું પ્રતિબિંબ જોવો ને તો લાદીઓ ગણી લેજો કે હું અરીસાથી બે કે ત્રણ ટાઇલ્સ જે છે એ દૂર ઊભો છું. તો પ્રતિબિંબ પણ ચેક કરજો, બે કે ત્રણ ટાઇલ્સ જ દૂર હશે. આમ જેટલી વસ્તુ અરીસાથી દૂર હોય પ્રતિબિંબ પણ તમને એટલું જ અરીસાની અંદર અરીસાથી દૂર જોવા મળશે. આમ આભાસી અને પછી કેવું હશે? સમાન અંતરે. તમે જેટલા અરીસાની આગળ ઊભો તમારું પ્રતિબિંબ એટલું જ અરીસાની પાછળ ઊભું હોય છે. અને છેલ્લી અને ત્રીજી વસ્તુ કે જેટલી મોટી વસ્તુ હશે એટલું જ મોટું તમને પ્રતિબિંબ મળશે. માની લો કે તમારી હાઈટ જે છે એને આપણે એચ મીટર કહી દઈએ, તો સામે પ્રતિબિંબ પણ તમારું એચ મીટરનું જ રચાવવાનું છે. અને આવું જ થાય છે. ક્યારેય અરીસાની સામે ઊભા રહીને તમારે આમ નીચે કે પછી ઉપર ના જોવું પડે. કેમકે નીચે જોવું પડે તો પ્રતિબિંબ નાનું બન્યું હશે, ઉપર જોવું પડે તો પ્રતિબિંબ મોટું બન્યું હશે. પરંતુ આપણે એકદમ સામે જ જોઈએ છીએ. જેટલી તમારી હાઈટ હોય છે એટલી જ હાઈટ કોની હશે? તમારા પ્રતિબિંબની. આમ ત્રીજી વસ્તુ શું છે? કે પ્રતિબિંબ જે છે એ સમાન ઊંચાઈ અથવા તો માપ ધરાવે છે. આમ સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબની ત્રણ ખાસિયત છે. આભાસી પ્રતિબિંબ હોય છે, ત્યારબાદ જેટલા દૂર તમે હશો એટલું જ દૂર પ્રતિબિંબ હશે સમાન અંતરે, અને ત્રીજું સમાન ઊંચાઈ અથવા તો સમાન માપ. આ સિવાયની એક નાની એવી વધારાની વસ્તુ આપણે એડ કરીએ સમતલ અરીસાથી બનતા પ્રતિબિંબમાં, કે તમે જ્યારે અરીસાની સામે તમારો જમણો હાથ ઉપર કરશો તો તમારું પ્રતિબિંબ જે છે એની અંદર તમને ડાબો હાથ જે છે એ ઉપરની તરફ ઉઠેલો દેખાશે. ફોર એક્ઝામ્પલ તરીકે હું આ રીતે ઊભો રહી અને મારો આ જમણો હાથ ઉપર કરું તો મારા પ્રતિબિંબનો આ તરફનો હાથ, મારું પ્રતિબિંબ કંઈક આવું બનશે અને એનો આ હાથ જે છે એ મને ઉપર થયેલો જોવા મળશે. આમ જમણી બાજુ એ ડાબી બાજુ થઈ જાય અને ડાબી બાજુ જે છે એ જમણી બાજુ થઈ જાય. આને કહેવાય પાશ્ચ્ય વ્યુત્ક્રમણ. ઇન જનરલ વસ્તુઓ જે છે એ તમારી ઉલટાઈ ગયેલી તમને જોવા મળે છે. અને શું કહેશું આપણે? પાશ્ચ્ય વ્યુત્ક્રમણ. અને એટલા માટે જ જો તમને ખબર હોય તો એમ્બ્યુલન્સની ઉપર તમે જ્યારે જુઓ તો એનો સ્પેલિંગ જે છે એ તમને ઉલટ સુલટ લખેલું જોવા મળે, કારણ કે ત્યાં એને ઉલટું જ લખવું પડશે.
કોઈ વ્યક્તિ આગળ કાર ચલાવે છે તો એ એમ્બ્યુલન્સ પાછળ આવે છે એ કેમાં જોવાનું છે, પોતાના સાઇડ વ્યૂ મિરર અરીસાની અંદર. એટલે જો એને ઊંધું લખ્યું હશે તો ઊંધાનું ઊંધું થઈ અને કેવું દેખાશે, સીધું. આમ છેલ્લી ખાસિયત એવી છે કે તમને સમતલ અરીસામાં પ્રતિબિંબ જે છે એ પાશ્ચિય વ્યુત્ક્રમણ વાળું એટલે કે ઉલટાઈ ગયેલું જોવા મળે છે. આ રીતે આ લેક્ચરની અંદર આપણે સમતલ અરીસો જે છે એના વિશેની અને સમતલ અરીસાથી બનતા પ્રતિબિંબની ચર્ચા કરેલી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા મળશું. આજ માટે બસ આટલું જ રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.